अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। आजे आपणे धोरण 9 विषय गणित में प्रकरण नंबर 7 त्रिकोण में स्वाध्याय 7.2 की चर्चा करीशुं। आ वीडियो ना अंदर आपणे प्रश्न नंबर 4 अने 5 विषे माहिती मेळवीशुं। हूँ सैयद तस्नीम। तो पहला प्रश्न नंबर 4 नी रकम जोईए कि त्रिकोण एबीसी नी बाजुओ एसी अने एबी परना वेध बीई अने सीएफ समान छे। तो साबित करो कि त्रिकोण एबीई एकरूप त्रिकोण एसीएफ अने बीजू एबी बराबर एसी अर्थात त्रिकोण एबीसी ए समद्विबाजु त्रिकोण छे। तो तमने अहीं आकृति में त्रिकोण ए ए बी सी जोवाई छे अने त्रिकोण ए बी सी परना वेध अनुक्रमे जोई सको छो के बी वेध एक छे बी ई अहीं ई बिंदु छे अने बीजो वेध छे सी एफ। तो बी वेध जे छे ए एसी बाजू परनो छे अने सी एफ वेध छे सी अने एफ वेध छे जे ए बी बाजू परनो छे। तो आपणे पहेलुं विधान साबित करीए के त्रिकोण ए बी सी एकरूप त्रिकोण ए सी एफ। तो अहीं त्रिकोण ए बी सी अने त्रिकोण ए सी एफ मां खूणो ए ई बी बराबर खूणो ए एफ सी। तो पहलो जे खूणो छे कयो खूणो खूणो ए ई बी के आ खूणो जे छे ए खूणो अने खूणो ए एफ सी आ जे खूणो छे ए बन्ने खूणा तमे जुओ तो केवा छे लंब छे। केम लंब छे अने काटखूणा छे केम के आपणे जे आपेलू छे के बी ई आ बी ई लंब छे ए सी अने ए ज रीते सी एफ लंब छे ए बी। तो आ रीते आपणे लखीशुं। उपरांत बन्ने त्रिकोणના અંદર આ ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ સી એફમાં કયો ખૂણો સામાન્ય છે તો ખૂણો એ સામાન્ય ખૂણો છે। ઉપરાંત બી ઈ બરાબર સી એફ કઈ રીતે આપણે કહી શકીએ તો અહીં જોઈ શકો છો કે બી ઈનું માપ અને સી એફનું માપ કેવું થશે સરખું થશે। કેમ સરખું થશે કેમ કે તમને રકમમાં આપેલું છે સામાન્ય બાજુ છે એના માટે સોરી સામાન્ય બાજુ નહીં પણ તમને રકમમાં આપેલ છે એટલે આપણે લખીએ અને માટે અહીંયા જોઈ શકો છો કે ખૂણો કાટખૂણો છે બીજો ખૂણો સામાન્ય અને ત્રીજી બાજુ સામાન્ય। તો ત્રિકોણની કઈ એકરૂપતાની શરત લાગશે ખૂબા ખૂણો ખૂણો બાજુ શરત પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ સી એફ। તો આપણે પ્રશ્ન નંબર 4નું પહેલું વિધાન સાબિત કર્યું હવે બીજું વિધાન સાબિત કરીએ। તો બીજું વિધાન એવું છે કે એ બી બરાબર એ સી અથવા ત્રિકોણ એ બી સી એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે। તો અહીં આપણે એ બી બાજુ એ બી બાજુ અને એ સી બાજુ બંનેને સમાન બતાવવાની છે અને ત્રિકોણ એ બી સીને સમદ્વિ બાજુ ત્રિકોણ બતાવવાનો છે। તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ સી એફ જોઈ શકો છો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ સી એફ આ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે। કઈ રીતે કહી શકીએ કે અનુરૂપ જે અંગો આપેલા છે એ સરખા સોરી અહીં સીની જગ્યાએ એફ આવશે। તો તમારે અહીંયા એફ લખવાનું જો આપણે જે સાબિત કર્યું કે એ બી ઈ અને એ સી એફ આ બંને કેવા છે સરખા
છે સોરી એકરૂપ છે તો એકરૂપ હોય તો અનુરૂપ અંગો સરખા હોય ત્રિકોણના માટે આપણે લખી શકીએ એમ કે એ બી બરાબર એ સી એટલે કે ત્રિકોણ એ બી સી સમદ્વિબાજુ ત્રિકોણ છે તો આપણે એ બધી સાબિત કર્યું કે ત્રિકોણ એ બી સી સમદ્વિબાજુ ત્રિકોણ છે હવે આપણે પ્રશ્ન નંબર 5 વિશે માહિતી મેળવીએ તો પહેલાં પ્રશ્ન નંબર 5ની રકમ જોઈએ કે ત્રિકોણ સોરી એ બી સી અને ડી બી સી એ સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે તો સાબિત કરો કે ખૂણો એ બી ડી બરાબર ખૂણો એ સી ડી તો રકમ પરથી પહેલાં આકૃતિ સમજી લઈએ અહીં ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ કયો આપેલો છે ડી બી સી આ બંને ત્રિકોણમાં પાયો સમાન છે પાયો કયો છે બી સી છે અને આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે બે ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સમાન બાજુઓ કઈ થશે અહીં એ બી અને એ સી ત્રિકોણ એ બી સીમાં અને ત્રિકોણ ડી બી સીમાં કઈ બાજુ થશે બી ડી અને સી ડી આ બંને બાજુ સમાન થશે તો આપણે એના પરથી કહીએ કે ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એ સી જોઈ શકો છો એ બી બરાબર એ સી કારણ કે ત્રિકોણ એ બી સી સમદ્વિબાજુ ત્રિકોણ છે પરંતુ આપણે જાણીએ છીએ કે સમાન બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય સમાન હોય છે માટે ખૂણો એ બી સી આ ખૂણો અને ખૂણો એ સી બી એ બીની સામેનો ખૂણો આ થયો અને ખૂણો એ સીની સામેનો ખૂણો એ બી સી થયો એટલે આના પરથી આપણે લખી દીધું કે ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી પરિણામ એક કહીએ હવે આ જ રીતે ત્રિકોણ ડી બી સીમાં તો ત્રિકોણ ડી બી સીમાં બી ડી બરાબર સી ડી કારણ કે ત્રિકોણ એ બી સી સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આના પરથી આપણે લખી શકીએ કે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે માટે ખૂણો કયો થશે ખૂણો સી બી ડી એ કોની સામેનો ખૂણો છે સી ડીની સામેનો ખૂણો છે આ ખૂણો અને એ જ રીતે બી ડીની સામેનો ખૂણો કયો થશે ખૂણો બી સી ડી આ જે ખૂણો થયો એ ખૂણો માટે ખૂણો સી બી ડી બરાબર ખૂણો બી સી ડી પરિણામ બે હવે પરિણામ એક અને પરિણામ બે બંનેની સરખામણી કરતા તો બંનેને સરખાવતા તો પરિણામ એકની બાજુઓ પહેલાં લખીએ કે ખૂણો એ બી સી વત્તા ખૂણો સી બી ડી બરાબર ખૂણો એ સી બી વત્તા ખૂણો બી સી ડી હવે એ બી સી વત્તા ખૂણો સી બી ડી આ બંને જે ખૂણા છે આ તરફનો આ બંને ખૂણાનો સરવાળો બરાબર એ બી ડી થાય એટલે ખૂણો એ બી ડી થઈ ગયો એ જ રીતે ખૂણો એ સી બી વત્તા ખૂણો બી સી ડી આ જે બંને ખૂણાનો સરવાળો થયો એ કેટલો થાય છે ખૂણો એ સી ડી એટલે આપણે જોઈ શકાય છે કે બંને ખૂણા સમાન છે તો બંને દાખલા આ વિડીયોમાં અહીં પૂર્ણ થાય છે દરેકે દરેકની નોટમાં લખવા અને એની પ્રેક્ટિસ કરવી ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ